માળિયાહાટીના નવનિયુક્ત બહાસ મહિલા પીએસઆઈ સુમરા મેડમ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ પર રોજકામ લગાવી ફિલ્મી ડબ્બે ફોર વ્હીલ કારમાંથી 1560 નાની મોટી દારૂની બોટલ સહિત કાર કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. માળિયાહાટીના તાલુકાના પાણીધરા પાટિયા નજીક કારમાં દારૂ સપ્લાય થતો હોવાની માહિતી મળતા સફેદ કલરની હુંડાઈ ક્રેટા ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર 1120N 93 ની તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની 750 ml ની કંપનીની સીલ પેક બોટલ નંગ 170, પેટી નંગ 10, કિંમત રૂપિયા 48,000 તથા જુદી જુદી બ્રાન્ડની 180 ml ની કંપનીની સીલ પેક બોટલ નંગ 1440, પેટી નંગ 30, કિંમત રૂપિયા 1,44,000 મળી કુલ નાની મોટી બોટલ નંગ 1560, પેટી નંગ 40, જેની કુલ કિંમત રૂપિયા 1,92,000 તથા સફેદ કલરની હુંડાઈ કંપનીની ક્રેટા ફોર વ્હીલ કાર રૂપિયા 6,00,000 એમ મળી કુલ કિંમત 7,92,000નો મુદ્દામાલ પોતાના કબજે કર્યો હતો. જો કે આરોપી મળી ન આવતા આરોપીની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. નવનિયુક્ત બહાઉસ પીએસઆઈ સુમરા, ડીજે ગોહેલ, વિજય ડોબરિયા, અરુણ મહેતા, મિલન ઝાલા, અજય ચુડાસમા સહિતનાઓએ કામગીરી કરી હતી. આમ મહિલા પીએસઆઈ સુમરાની કડક કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમમાં ફફડાટ ફેલાયો છે.